અંકલેશ્વર ખાતે રહેતા જૈનેશ પટેલ છેલ્લા 6 વર્ષથી શિક્ષક તરીકે ફરજ બજાવી રહ્યા છે. તેઓને પહેલેથી જ એગ્રીકલ્ચરમાં વધુ શોખ હોય. કોરોના દરમિયાન લોકડાઉન સમયે તેઓએ પશુપાલનની શરૂઆત કરી હતી. મારું નામ જૈનેશ પટેલ છે. હું એક શિક્ષક છું અને હું ભરૂચ સ્કૂલમાં સ્વામિનારાયણ ગુડવિલ સ્કૂલમાં એક મેથ્સ ટીચર તરીકે છું. મને આ પશુપાલનનો ઘણો શોખ છે, એટલે લોકડાઉનની જ્યારે શરૂઆત થઈ હતી ત્યારે મેં પશુપાલન વિશે થોડું વિચાર્યું હતું અને લોકડાઉનની શરૂઆતમાં જ મેં આ પશુપાલનનો ધંધો શરૂ કર્યો છે. હવે આ પશુપાલનમાં એમ તો ઘણું સરસ છે, ઘણી બધી મજા આવે અને એક શોખનો પણ વિષય છે સાથે સાથે. અને આના થકી આપણને શું, એક તો પહેલી વસ્તુ કે આપણા ઘરમાં એકદમ ચોખ્ખું દૂધ મળે, અને એનાથી જે અત્યારની હાલની પરિસ્થિતિમાં જોવા જઈએ તો આપણને ચોખ્ખું મળવું એ ઘણું અઘરું જેવું લાગે છે. પણ આ મારે મારા ઘરમાં દરેકને સારું દૂધ મળે એના માટે આ મેં વિચાર્યું છે. પશુપાલનની શરૂઆત કરી ત્યારે તેઓના તબેલામાં 22 ભેંસો હતી. હાલ તેઓના તબેલામાં 15 ભેંસો અને 8 પાળા છે. તેઓ પાસે 7 જાફરાબાદી, 3 મહેસાણી, બન્ની સહિત દેશી મળી 15થી વધુ ભેંસો છે. જાફરાબાદી ભેંસનું દૂધ 8થી 9 મહિના દરમિયાન મળે છે, ત્યારબાદ દૂધના પ્રમાણમાં ઘટાડો થાય છે. તો જૈનેશ પટેલ ભેંસોના ખોરાક માટે તાજા ઝીંજવા ઘાસનો વપરાશ કરે છે. તેઓ પોતાની જમીનમાં જ ઘાસની ખેતી કરી એ ઘાસ પશુઓને આપે છે, તો અન્ય જમીનમાં કપાસ સહિત શાકભાજીની ખેતી પણ કરે છે. હાલમાં મારી પાસે 15 ભેંસો છે. 15 ભેંસોમાં ઘણી બધી જાતિની ભેંસો છે, જાફરાબાદી છે, મહેસાણી છે, બની છે અને મિક્સ પણ છે, બરાબર. અને જાફરાબાદી દૂધ, જાફરાબાદી ભેંસ એવી છે કે જે આપણને ઘણો લાંબો સમય સુધી દૂધ આપી શકે છે. હાલમાં 15 ભેંસોએ મારું દૂધ છે 1 દિવસનું 100 લિટર જેવું, અને એમાં મને અહીંથી એક GIDC માં એક ડેરીવાળા ભાઈ અહીંથી આવીને 56 રૂપિયા લિટર લઈ જાય છે. અને મારો ટોટલ દૂધનું ટોટલ કોસ્ટિંગ જે છે, ટોટલ મને જે મળે છે 1,90,000, એટલે મીન્સ આપણે જોવા જઈએ તો 2 લાખ અરાઉન્ડ જેટલું દૂધ થાય છે. અને એની અંદરથી આપણે લગભગ 60-70 હજાર જેવો જે જોવા જઈએ તો 60-70 હજાર જેવો આપણને ભેંસોનો એટલે કે પશુઓનો દાણનો ખર્ચો છે, અને 10-15 હજાર આપણે માણસોનો ખર્ચો. અને જો આપણો ચારો પોતાનો હોય તો આપણને એમાં ઘણો બધો ફાયદો રહેશે, અને જેથી કરીને મને મંથલી 1 મહિનાની 50-60 હજાર જેટલો પ્રોફિટ મળે છે. એટલે આ જો જેને પણ આ ખરેખર પશુપાલન કરવું હોય તો એના માટે પોતાની જમીન જો હોય અને પોતાનો ચારો હોય તો ખરેખર આ સૌથી બેસ્ટ પ્રોફિટેબલ એમ બિઝનેસ જોવા જઈએ તો આ છે. પણ આજની પેઢીમાં આપણે જોવા જઈએ ને તો લોકોએ મહેનત કરવી ને એ બધું ઘણું બધું ઓછું છે, પણ આમાં મહેનતનું કામ ઘણું બધું છે. ને જેટલું તમે ધ્યાન આપશો એટલું તમને પ્રોફિટ અને માર્જિનેબલ છે.